એટલે વેન્ટિલેટર માટે આખું એસેસમેન્ટ અમે કરેલું છે અને હોલ ગુજરાતને ખૂબ મદદરૂપ થાય એવી વસ્તુ થશે. ખાસ કરીને અત્યારે રૂલ એ છે કે કોઈ પણ કંપનીમાં કામ કરતા લોકો હોય, કોઈ કારખાનામાં કામ કરતા લોકો હોય, ખેતમાં કામ કરતા લોકો હોય, જે તે માલિકની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે કે એમને ઇમરજન્સી કન્ડિશનમાં એમને રાખે, એટલે એ બધાને ભારપૂર્વક સૂચના અપાઈ ગઈ છે. અને અમે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સને બધાને કીધું છે કે જે લેબર કોલોનીઝ છે ત્યાં પણ જે લોકો રહે છે અને એમના જે કંપનીઓમાં રેગ્યુલરલી છૂટક મજૂરી માટે આવતા હોય એમને લોકો ફૂડ પેકેટ આપે, પાણી આપે અને સાચવી રાખે. ખાસ વ્યવસ્થા એટલે બધાના સેહત માટે અને આ જે ઇમરજન્સી સિચ્યુએશન છે લોકોને પહેલાં સમજાવવું પડે કે અત્યારે તમે જ્યાં છો ત્યાં રહો. ઘણા બધા કોલ અમારા ઉપર આવે છે કે બહારથી કે અમે હવે જે એક પરિવારજણ અહીંયા છે અને બીજા અહીંયા છે, તમને કંઈ ઇમરજન્સી ના હોય, ઘરે સેફ હોય, હોટેલમાં સેફ હોય, ગેસ્ટ હાઉસ યા ગમે તે જગ્યાએ તમે સેફ હોય તો ત્યાં ને ત્યાં રહો. અને ઇવન અધર સ્ટેટ્સમાંથી ફોન આ રીતના આવે છે, એટલે જ્યારે જ્યારે આવા ફોન આવે છે કે રાજકોટના કંઈ બીજી જગ્યા છે અને ત્યાંને કંઈ મુશ્કેલી હોય તો જે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને વાત કરીને ઘણાને અમે ફેસિલિટી પણ અપાવી છે. એટલે ઘણું બધું એમાં ચાલે છે, કોઈને ત્યાં હેરાન કરતા હોય, કાઢી નાખતા હોય, એવું બધું હોય તો વી આર ડુઈંગ ધી. એટલે એમની પરિસ્થિતિ હાલ સ્ટેબલ છે, પણ જે એમના જે ઇમિડિયેટ જે ઘરવાળા જે એ લોકો સાથે ટચમાં હતા એમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈને એમને ક્વોરન્ટીન કરી નાખવામાં આવેલ છે. અને જે પર્સન છે એમના જે ઇમિડિયેટ કોન્ટેક્ટ છે એમના દુકાનના અને બીજા બધા જે વધારે ટાઈમ એમની સાથે ઇન્ટરેક્શન કરતા હતા એમને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. કરિયાણાવાળા અને જે જે વસ્તુઓ માટે એમઆરપી ફિક્સ છે એ કરતાં વધારે પ્રાઇસ ઉપર કોઈ એમઆરપી ઉપર કોઈ વેચતા હોય તો અમારું ધ્યાન દોરે, એના માટે અમે એક્શન લઈ શકશું. અને શાકભાજી માટે પણ બધાને અમે રિક્વેસ્ટ કરી છે જે કંઈક વ્યાપારીઓ છે કે એમાં હવે આ એક કંઈક નફો માટેનો મોકો નથી અને બિલકુલ ઉચિત નથી કે આ પરિસ્થિતિમાં લોકો આવું કરે, તો અમે પ્રાઇસ બાંધવા માટે ભાવ બાંધવા માટેનું વિચારણા કરી રહ્યા છે. પણ અમારી ઈચ્છા એ છે કે એ બધું બધા નાગરિકોને પણ વિનંતી છે કે આ લોકો માટે તમે જે છે એક સેવા કરજો, આવું ના કરો અને તમે રીઝનેબલ પ્રાઇસમાં બધી વસ્તુ અત્યારે આપો. આમાં ત્રણ પ્રકારનું છે, જે લોકલ જે કંઈક વસ્તુ અવેલેબલ છે, શાકભાજી છે, ફેક્ટરીથી આવતી વસ્તુ છે, જે કંઈક હોય એનું કોઈ પ્રશ્ન ના થાય, બહુ ઇઝીલી સપ્લાય થઈ જશે. અને ગાડીઓનું જે અવર જવર માટે પણ અમે પાસની સિસ્ટમને બધી રાખી છે, એમાં કોઈ ચિંતા નથી. જે આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટથી આવે છે, માની લો મોરબીથી હોય કે સુરતથી હોય, એના માટે પણ અમે વ્યવસ્થા કરશું, એમાં પણ કોઈ ચિંતા નથી. માની લો કોઈ રો મટીરિયલ હોય જે આઉટ ઓફ સ્ટેટથી આવે છે, એના માટે અમારે સંકલન કરવું પડે. રાજ્ય સરકાર પણ 24 કલાક એમાં સંકલન કરે છે અને આ બધી વસ્તુઓનું સપ્લાય ચેઇન ઇફેક્ટ ના થાય એના માટે સેપરેટલી અમે પ્રયત્ન કરીએ છીએ. જે બે પ્રકારનું, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ, કોઈ માની લો ગેસનું કંઈ પાઇપલાઇન હોય એ અચાનક બંધ ના કરી શકાય, બરાબર, એ બધી વ્યવસ્થાઓ, ઇમરજન્સી વ્યવસ્થા, એ બધું તો ચાલુ જ રહેશે. અને બાકી જે કેસ ટુ કેસ બેસિસ પર અમારે અહીંયા સેલ ઊભી કરી છે, એમાં GMDIC એમાં હેડ છે અને એ સેલમાં બધા અરજી કરે, ઇવન વોટ્સએપથી જે છે ને અરજી પ્રોપર ડિટેલ સાથે આપે તો એનું ઇમિડિયેટ તપાસ કરીને આપવા પાત્ર હોય તો અમે આપીએ છીએ, ના આપવા પાત્ર હોય તો ના મંજૂર કરીએ છીએ. એટલે એ બધાને રિક્વેસ્ટ છે કે આ સમય દરમિયાન ભાવ વધારો ના કરે અને ડેરી આવું કરેલું હોય તો એમને બોલાવીને અમે ચર્ચા કરશું. હા ઠીક છે, એ એમને એમની સાથે સંકલન.
અમે ખાસ કરીને આ પરિસ્થિતિમાં એક સેન્ટ્રલાઇઝ્ડ કમાન્ડ સિસ્ટમ ઊભી કરી છે, એટલે દરેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દરેક વિસ્તારમાં જે તે પ્રાંત અધિકારીને ઇન્સિડન્ટ કમાન્ડર બનાવ્યા છે. એટલે જે પાસ આપવાની જવાબદારી હોય, વ્હીકલ પાસ, વ્હીકલ પાસમાં બધાને સમજાવવાનું છે કે બે પ્રકારના વ્હીકલ પાસ હોય. એક જે દરરોજ કંઈ ગાડી પ્લાય કરતા હોય તો એને ડ્રાઈવર વાહન નંબર ને બધું આપી શકતા હોય, ને ડેઇલી એપ્લાય કરવાના હોય તો એને પાસ મળશે. છૂટા જે ગાડીઓ દરરોજ અલગ અલગ જતા હોય એમને પાસ નહીં મળે.